એટલે પોતાનો હક હિસ્સો માંગવા માટે આવ્યા, પોતાનો ભાગ માંગવા આવ્યા. અને એમ પણ આ વિશ્વરૂપ એટલે વિષ્ણુ રૂપ, જે સર્વત્ર વિષ્ણુ રૂપ થી જુએ છે, જેમની દ્રષ્ટિમાં કોઈ ભેદ નથી, એ વિશ્વરૂપ છે. યજ્ઞનો ભાગ દૈત્યોને પણ આપવા લાગ્યા ત્યારે ઇન્દ્રને ક્રોધ આવ્યો અને આ ઇન્દ્રએ શું કર્યું, પોતાના ગુરુ મહારાજની હત્યા કરી. ગુરુ મહારાજની હત્યા કરીને ઇન્દ્રને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. બ્રહ્મ હત્યાથી બચવા માટે, નિવૃત્ત થવા માટે ઇન્દ્રએ આ બ્રહ્મ હત્યાને ચાર ભાગોમાં વહેંચી દીધી. બ્રહ્મ હત્યાનો પહેલો ભાગ પૃથ્વીને, બીજો ભાગ જલને, ત્રીજો ભાગ વૃક્ષને અને ચોથો ભાગ સ્ત્રીને આપ્યો. પૃથ્વીમાં જે ક્ષાર ભાગ આપણને દેખાય છે એ બ્રહ્મ હત્યાનું સ્વરૂપ છે. સાથે એક વરદાન આપ્યું કે જ્યાં ભાઈ ક્યાં ખડ્ડાઓ પડી જશે તો અપને ખડ્ડા ભરાઈ જશે. બીજો ભાગ બ્રહ્મ હત્યાનો વૃક્ષને આપ્યો. વૃક્ષ મેં જો ચિકનાહટ, જો ગોંદપના જો દિખાઈ દેતા હૈ વો બ્રહ્મ હત્યા કા સ્વરૂપ હૈ. ઓર સાથ હી સાથ ઉસે વરદાન ભી દિયા કભી કહીં સે કહીં શાખા કાટ દી જાય તો વો શાખા અપને આપ બઢ જાયેગી. ત્રીજો ભાગ બ્રહ્મ હત્યાનો સ્ત્રીને આપ્યો. જે માસમાં, મહિનામાં ત્રણ દિવસ જે સ્ત્રીને રજના દર્શન થાય છે એ રજસ્વલા, એ બ્રહ્મ હત્યાનું સ્વરૂપ છે. એટલે જ આપણા શાસ્ત્રોએ બહુ વિશેષ ધ્યાન કે ભાઈ આ પિંડરુ સૂતક રજસ્વલા આવે તો બહુ ધ્યાન રાખવું કે ભાઈ રજસ્વલા હોય તો ભાઈ પૂજા ઘરમાં ન જવાય, રસોડામાં ન જવાય, જ્યાં અન્ન બધું રાખ્યો હોય સામગ્રીઓ, કારણ કે એ બ્રહ્મ હત્યાનું સ્વરૂપ છે. અને સાયન્ટિફિક રીતે પણ જોવા જઈએ તો એવા સમયમાં એને અન્ન જે સામગ્રીઓ છે કે પદાર્થ છે એનું સ્પર્શ ન કરવું જોઈએ. કે જે પલંગ ઉપર સૂતા હોય સાથે એ પલંગ ઉપર ન સુવાય, અલગ આસન રાખવું જોઈએ કોરાવસ. જ્યાં કબાટ હોય કબાટનો સ્પર્શ ન કરવો. કોઈને કહીએ કે ભાઈ તમે કાઢીને આપો. એટલે આ નિયમોનું પાલન કરવા માટે થોડા ઘરમાં પણ એકબીજાનો સાથ સહયોગ જોઈએ. ધ્યાનમાં રાખો કે આ જે રજસ્વલા કે બ્રહ્મ હત્યાનું સ્વરૂપ છે, જેટલું બની શકે નિયમનું પાલન કરીએ. ચોથો ભાગ બ્રહ્મ હત્યાનું પાણીને, જલને આપ્યો. જલમાં જે પરપોટા જે દેખાય ને એ બ્રહ્મ હત્યાનું સ્વરૂપ છે. હવે વિશ્વરૂપની હત્યા થઈને એ જાણીને એના પિતા ત્વષ્ટાને ક્રોધ આવ્યો અને સંકલ્પ લીધો કે આ ઇન્દ્રને મારે એવો પુત્ર થાય. યજ્ઞનો પ્રારંભ કર્યો અને એ જ યજ્ઞના મંત્રમાં ભૂલ થઈ, કેવળ રસ્વ અને દીર્ઘનો ભેદ આવી ગયો અને ત્યાં ઇન્દ્રને મારે એવો નહીં પણ ઇન્દ્રથી મરે એવો વૃત્રાસુરનો જન્મ થયો. અને વૃત્રાસુરનો જન્મ થયો, દેવતાઓ બધા ગભરાવા લાગ્યા, ઘણા દેવતાઓને એને માર્યા અને દેવતાઓ ગભરાયા. અને હવે એ ઇન્દ્ર બ્રહ્માજી પાસે આવ્યો અને પછી દધીચિ ઋષિ પાસે આવ્યા અને એમના શરીર એમના હાડકાથી વજ્ર તૈયાર કર્યો. અને હવે એ ઇન્દ્ર રાજા હાથી ઉપર, એરાવત હાથી ઉપર બેસીને વજ્ર હાથમાં લઈને વૃત્રાસુર સામે યુદ્ધ કરવા માટે આવ્યો. અને જ્યાં ઇન્દ્રએ વજ્ર ઉપાડ્યો ને એ જ વજ્રમાં વૃત્રાસુરને નારાયણના દર્શન થયા. વિત્રાસુરે પ્રભુના દર્શન કરીને સુંદર સ્તુતિ ગાન કરી કે પ્રભુ હવે હું જાણું છું મારો અંતિમ સમય આવી ગયો છે, આ ઇન્દ્ર દ્વારા મારી મૃત્યુ થવાની છે, પણ આપે બહુ કૃપા કરી કે આપે મને દર્શન આપ્યા અને હાથ જોડીને ભગવાનની સ્તુતિ કરી. છે વિત્રાસુર, લેકિન આ જે સ્તુતિ કરી છે ભગવાનનો અનન્ય પરમ ભક્ત જ કરી શકે. આવ એ સ્તુતિના દર્શન. અહમ હરે તવ પાદે કમૂલ દાસાનુ દાસો ભવિતાસ્મિ ભૂય મનસ્મરે દાસુપતે ગુણાના ગુણિત વા કર્મ કરો દુતાય હરિ ઉતારા ચરણે સૌનો દાસો અનુભાવી જન્મે
चित्त स्मरे वाणी रटे गुणों ने काया करे केवल तारी सेवा ननाक पृष्ठम न च पारमेष्ठ्यम न सार्वभौमम न रसाधिपत्यम न योग से सत्ता न पाताल राज्य न योग सिद्धि न मोक्ष बुद्धि तारा विनाहु नव कई चाहु अजात पक्षा इव मातरम भगा संयम यथा वत्सरा माता ने जंखे पत्नी विदेश बसता पति ने तमने जो आमन मारु जंखे ममोत्तमो श्लोक जनेशु सख्यम संसार चक्रे भ्रमत स्वकर्म तन्माया भमता मने तो भगवत जनों सानिध्य देजे शरीर पत्नी सुत बंधु गे माया जगाड़े ना शक्ति रे जे बहु सुंदर स्तुति अहम हरे तव पादैक मूलम दासानु दासो प्रभु मने दरेक जन्म मां खास करे आवता जन्म मां प्रभु मने आपना दासो नो दास आपना अनन्य भक्तों नी सेवा करवानो अवसर मने मड़े प्रभु ए हूं मांगु छूं आ चार श्लोक मां धर्म अर्थ काम अने मोक्ष नु निरूपण कर्यो छे धर्म क्या है भक्तों की सेवा करना यही पुष्टि मार्गीय धर्म है श्री आचार्य चरण चतुश्लोकी मां पुष्टि मार्गीय धर्म नी बात करे सर्वदा सर्वभावेन भजन्यो प्रजाधिप स्वस्यायमेव धर्मो हि नान्यत्वापि कदाचित् व्रजना अधिपति नी सर्वभावती सेवा करवी एज पुष्टि मार्गीय वैष्णव नो धर्म अहियां आ वृत्रासुर कहे छे प्रभु मने आवता जन्म मां आपना भक्तों नी सेवा करवानो मने अवसर मळे भगवान कहे तू आवता जन्म नी क्या बात करे छे वित्रासु तने हूं आ जन्म मां अधिकार आपी दऊं ना प्रभु आ जन्म मां हूं क्या आपनी सेवा करूं मारो जन्म आसुरी योनि मां थयो छे अने आसुरी योनि मां जन्म थवाती सेवा करवाती क्या मने प्रसन्नता मळी शके पण मारी सेवा थी प्रभु आपने प्रसन्नता नहीं मळे अने मारे एवी सेवा नथी करवी के जेनाथी आपने प्रसन्नता न मळे कारण के आ समय हूं आसुरी कुल मां मारो जन्म थयो छे અને મારી સેવાથી પ્રભુ આપને પ્રસન્નતા નહીં મળી શકે એટલે આવતા જન્મમાં મને પ્રભુ આપની અને આપના વિશેષ કર આપના અનન્ય ભક્તોની સેવા મને મળે ધર્મ શું છે ભગવદ સુખનો વિચાર આ વૃત્રાસુર કહે છે કે આ સમય હું આપને સુખ નહીં આપી શકું આ સેવા કરવાથી રંચક મને ક્યાંક સુખ મળી જાય પણ સેવા કોને કહેવાય સેવકને સુખ મળે એનું નામ સેવા નહીં સેવ્યને સુખ મળે એનું નામ સેવા सेव्य संतोष कारिणी सेवा जो सेव्य प्रभु को संतोष दे प्रसन्नता दे उसी को तो सेवा कहते हैं
આપણે જે સેવા કરીએ છીએ એમાં આપણી વ્યવસ્થાઓ વધારે આપણે વિચારીએ, લિમિટેશનમાં સેવા બનાવીને રાખીએ, ભાઈ અમને ક્યાંક શ્રમ ન પડે, અમારી ઘરની વ્યવસ્થાઓ, ઘરના કામકાજ બધા છૂટી ન જાય. પણ સચ્ચા ધર્મ તો ભાગવત સુખ કે વિચાર કરના. શ્રી આચાર્ય ચરણે આજ પુષ્ટિ સંપ્રદાયમાં આ વાત બીજા અન્ય કોઈ આચાર્ય નથી કરી, એ આપણા શ્રી વલ્લભે કરી. તત્ સુખાત્મક ભાવ, આ શબ્દ તમને પુષ્ટિ સંપ્રદાયમાં જોવા મળશે કે ભગવત સુખ નો વિચાર કરો. એટલે આપણે ત્યાં ઋતુ અનુસાર વસ્ત્ર, ઋતુ અનુસાર સામગ્રી, ઋતુ અનુસાર ઠાકોરજીને શિંગાર ધરાવવામાં આવે છે, બધું ઋતુ અનુસાર ઠાકોરજીના સુખ નો વિચાર થાય. પ્રભુ મારે એવા સેવા નથી કરવી કે જેનાથી આપને પ્રસન્નતા ન મળે, બસ આપને સુખ મળે એ જ વૈષ્ણવોનું ધર્મ છે. ઉદ્ધવને કીધું, ઉદ્ધવ એ અમારા નાથ, એને મથુરામાં વધારે આનંદ આવતા હોય તો અમે નથી કેતા અહીંયા આવે, એને ત્યાં રહેવા દેવા, બસ એ કુશળ છે ને એ ઠીક છે ને અમને એમાં આનંદ છે. એકવાર નારદજીએ પૂછ્યું ભગવાનને, પ્રભુ આપનો સાચો પ્રેમી કોણ છે? આટલા બધા કરોડો લોકો આપને ચાહે, પણ સાચો પ્રેમી આપનો કોણ? પ્રભુ કહે છે, નારદ થોડું ગમણા સ્વાસ્થ્ય અસ્વસ્થ લાગે છે, એમ કરો તમે જાઓ મારા પ્રેમી ભક્ત પાસે અને એની ચરણની રજ લઈને આવો, અને જે મારા સ્વાસ્થ્ય માટે જે ચરણની રજ આપે એને તમે સાચો પ્રેમી માનજો. જાઓ પેલા રાણીઓ પાસે જાઓ, રૂકમણીજી પાસે. નારદજી ગયા રૂકમણી પાસે. પ્રભુનો કંઈક સ્વાસ્થ્ય અસ્વસ્થ છે અને ભગવાને કીધું છે એમના પ્રેમી જેવો એની ચરણને ધૂલ આપો તો એ સ્વસ્થ થાય. માતા આપ આપની ચરણ રજ આપશો? અરે શું વાત કરો છો નારદજી, મારા સ્વામી મારા ધણીને હું મારા ચરણની ધૂળ એમના માટે આપું? મારે કોઈ નરકમાં જવું છે? તમે તો મને પાપમાં પાડશો. નારદજી પ્રભુ પાસે આવ્યા. નારદજીએ કહ્યું કે રુકમણીજી ના કરી, પ્રભુ કહે છે એમ કરો, જાઓ બ્રજમાં. ને હવે નારદજી ગયા બ્રજમાં ગોપીઓ પાસે. મને પ્રભુએ મોકલ્યો છે અને એ અસ્વસ્થ છે, એમને કહ્યું કે જે એમના પ્રેમી હોય એની ચરણ ધૂળ લઈને આવો તો એ સ્વસ્થ થઈ જશે, કે એ ચરણરજને હું મારા માથા ઉપર ચડાવું તો એ સ્વસ્થ થાય, એમ મને આજ્ઞા કરી. ગોપીઓ તમે તો ભગવાનને બહુ પ્રેમ કરો, તમારી ચરણ ધૂળ આપશો? અને હવે ઓલી બધી ગોપીઓ મૂઠો ભરી ભરી ભરીને, લ્યો નારદજી લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ. અરે એ તમારા નાથ અખંડ બ્રહ્માંડના નાયક એ શ્રી કૃષ્ણ, તમે એની પોતાની ચરણની ધૂળ આપવા માટે તૈયાર છો? તમે વિચારો તમારી શું ગતિ થશે, એની ધૂળ આપણે લેવી જોઈએ, તમે તમારી ધૂળ એના માથા ઉપર ચડાવવા તૈયાર છો? તમે વિચાર્યું છે તમારી શું ગતિ થશે? ગોપીઓ કહે છે, નારદજી અમારી જે ગતિ થવી હોય એ થાય, પણ અમારી ચરણ ધૂળથી જો અમારા નાથને સુખ મળતું હોય ને તો અમે નરકમાં જવા માટે પણ તૈયાર છીએ. હમ નરક મેં જાને કે લિયે તૈયાર હે, હમે જો હોના હોગો હો જાય, તો જો ઉસસે મેરે સ્વામી કો સુખ મિલે ઉસસે બડકે મેરે લિયે ઓર ક્યા હો સકતા હે, લે જાઓ. યે સચ્ચે પ્રેમી. નારદજી કહે ધન્ય, એટલે તો ગોપી પ્રેમ કી ધજા હે જિન ગોપાલ કીયો અપને વસ. એ પ્રેમના શિખર પર સર્વોચ્ચ જે પ્રેમ જે કોઈનો હોય એ ગોપીજનોનો, જે ભગવદ સુખ માટે સંપૂર્ણ પોતાને નોછાવર કરી દે, જે સ્વામીના સુખનો વિચાર કરે એ જ સાચા ધર્મ વૈષ્ણવનો કહેવાય. નનાક પૃષ્ઠમ ન ચપાર મિષ્ઠમ ન સાર્વભૌમમ નરસાધિપત્યમ. પ્રભુ મને બીજું કઈ નથી જોતું, બસ મને આપના અનન્ય ભક્તોનો દર્શન થતા રહે, પ્રભુના દર્શનની ઈચ્છા એ જ સાચો અર્થ કહેવાય.
બસ મારું મન આતુરતાથી બસ આપના અનન્ય ભક્તો આપના માટે લાલાયિત થઈ રહ્યું છે. જેવી લાલસા પંખ વગરના પાંખ, હજી નાનો બાળક નાનો પંખી હોય એને પાંખ ન આવી હોય અને ગોસલામાં બેસીને એની માતાની વાટ જુએ કે ક્યારે માતા આવે અને એને દાણો એના મોઢામાં મૂકે, તો એ પંખ વગરનો એ જે બાળકો કેવી એ માની પ્રતીક્ષા કરે છે. બસ હું એવી રીતે પ્રતીક્ષા કરીશ આપના આપના અનન્ય ભક્તોના દર્શન અને એની સેવા માટે. બીજો દ્રષ્ટાંત આપે, આમાં કંઈક દોષ બતાવ્યો કે એ પંખી જે હોય છે ક્યાં સુધી માની વાટ જુએ, કે જ્યાર સુધી એના પૂરા પંખ ન આવી જાય ત્યાર સુધી માની વાટ જુએ, પછી એ આતુરતા નથી રહેતી. તો બીજો દ્રષ્ટાંત આપ્યો કે જેમ વાછરડું ભૂખ્યું હોય અને માની વાટ જોતું હોય, બસ મારું મન તો એ રીતે બસ વાટ જુએ છે. ત્યાં એક દોષ બતાવ્યો કે વાછરડું માની ક્યાં સુધી પ્રતીક્ષા કરે છે, કે જ્યાર સુધી એને અન્ય બીજી પદાર્થોમાંથી પોષણ નથી મળતું ત્યાં સુધી માની પ્રતીક્ષા કરે. તો ત્રીજો દ્રષ્ટાંત આપ્યો કે જેમ વિરહની હોય અને એ વિરહની એનો પ્રિયતમ પરદેશ ગયો હોય અને એ વિરહની એની પ્રિયતમા કેવા એની પ્રિયતમની વાટ જોતી હોય, બસ એ રીતે હું વાટ જોઈશ. અને પ્રિયતમ પાછો આવી જાય ને તો એને મનમાં એક આમ ખેદ હોય કે આ પાછા વયા જશે તો શું થશે. મુજે પૂછ્યું કુછ નહીં, ન મને કોઈ સત્તા ન કોઈ મને સંપત્તિ જોઈએ છે, ન કોઈ મને રાજ્ય જોઈએની અપેક્ષા છે પ્રભુ, મને બસ આપના અનન્ય ભક્તોના દર્શન થાય એમની સેવા મારાથી થાય, મને મારા કર્મના અનુસાર કોઈ પણ યોનિમાં કેમ ન જવું પડે, મને એનું પણ ચિંતા કે એનો ભય નથી, પણ બસ જે જે યોનિમાં હું જાઉં એ યોનિમાં મને કોઈ દુસંગી લોકોનો સંગ ન મળે, વિષયી લોકોનો મને સંગ ક્યારે ન મળે, બસ આપના અનન્ય ભક્તોનો સંગ સદા મળતો રહે, એ જ હું આપનાથી માંગુ છું. અદ્ભુત સ્તુતિ. પ્રક્ષિતજીના આંખોમાંથી અશ્રુપાત થઈ ગયા, ધન્ય છે આ. પૂછ્યું શુકદેવજીને, મહારાજ આ વૃત્રાસુર કોણ હતો, ત્યાણે આટલી સુંદર સ્તુતિ કરી અસુરયોનિમાં આવવું પડ્યું. શુકદેવજી કહે છે, રાજન આ વૃત્રાસુર પૂર્વ જન્મમાં ચિત્રકેતુ નામનો રાજા હતો અને એની રાણીનું નામ કૃતદ્યુતિ. આમને કોઈ સંતાન નહીં. જો ચિત્રકેતુ એટલે જે ચિત્ર વિચિત્ર કલ્પના કરે એ ચિત્રકેતુ એટલે આ જીવ, અને બુદ્ધિ એ જ કૃતદ્યુતિ એટલે એની પત્ની છે. મન અનેક વિષયો કા વિચાર કરતા હૈ ઉસી વિષયાકાર સ્થિતિ મેં ચિત્રકેતુ નામ કે જીવ કા જન્મ હોતા હૈ. ચિત્ર વિચિત્ર કલ્પનાઓ કરવી એ ચિત્રકેતુ. હવે આ ચિત્રકેતુ અને એની પત્ની કૃતદ્યુતિ અંગિરા ઋષિ પાસે આવ્યા, હઠાગ્રહ કર્યો કે સંતાન પ્રાપ્તિ થાય એવું વરદાન આપો. ઋષિની કૃપાથી એમને ત્યાં પુત્ર થયો. ઋષિએ કહ્યું કે આ પુત્ર એવો થશે કે હર્ષ પણ થશે ને સાથે શોક પણ થશે. પુત્રનો જન્મ થયો, બહુ હર્ષિત થયા, પણ આ જે ચિત્રકેતુની જે અન્ય રાણીઓ હતી એ આ કૃતદ્યુતિથી ઈર્ષામાં આવી ગઈ કે આનાથી આને સંતાન થઈ. એટલે હવે એ રાજાનું ધ્યાન અમારા તરફ નહીં રહે, એટલે શું કર્યું, ઓલા બાળકને વિષ પીવડાવીને મારી નાખ્યા. પરિણામ સ્વરૂપ આ બંને માતા પિતાને બહુ શોક થયો. નારદજી આવ્યા અને આ ચિત્રકેતુ રાજા અને કૃતદ્યુતિને સમજાવવા લાગ્યા. નારદજી કહે છે, હવે શોક કરવાનો કોઈ મતલબ નથી, એમ પણ પુત્ર મરી ગયો છે ને એમ પાછો આવવાનો નથી, અને એમ પણ આ કોણ હતો, આ તમારો શત્રુ જ તમારા પુત્ર રૂપે પ્રગટ થયો હતો. દેખીએ પુત્ર ચાર પ્રકાર કે હોતે, એક હોય છે શત્રુ પુત્ર, શત્રુ પુત્ર
પૂર્વ જન્મમાં આપણો કોઈ શત્રુ કોઈ વેરી એ આપણે ત્યાં દીકરો બનીને જન્મે છે અને પોતાનો વેર લે છે. બીજો પુત્ર હોય છે ઋણાનુબંધી. પૂર્વ જન્મમાં કોઈ દાતા જેનું ઋણ આપણી ઉપર રહી ગયું, જેનું આપણે ઋણ ચૂકવ્યું નહીં, એ દાતા પોતાનું ઋણ વસૂલ કરવા માટે આપણે ત્યાં દીકરા બનીને જન્મે. ત્રીજો બતાવ્યું ઉદાસીન પુત્ર, કે આ પુત્ર કેવો હોય કે જ્યાર સુધી અવિવાહિત હોય, જ્યાર સુધી ના લગ્ન ન થયા હોય, ત્યાર સુધી માતા પિતા પાસે રહે ન, એમની પાસેથી કંઈક વધારે લે ન, એને કંઈક આપે, અને જ્યારે એના લગ્ન થઈ જાય ત્યારે એ શું કરે, માતા પિતાથી અલગ થઈ જાય. માતા પિતા વિચારે કે હવે બે ની જગ્યાએ ચાર હાથ થઈ ગયા છે, તો એ દીકરો ને બહુ બંને અમારી સેવા કરશે, પણ એ ભૂલી જાય છે માતા પિતા કે ભાઈ ચાર હાથ ની સાથે સાથે ચાર પગ પણ આવ્યા છે. અને એમ પણ મનુષ્ય પછી લગ્ન પછી છે ને પશુવત જીવન જીવે છે. ચોથો પુત્ર બતાવ્યો સેવક પુત્ર. પૂર્વ જન્મ મે કિસીને હમસે કુછ સેવા પાઈ હોગી તો વહી વ્યક્તિ હમારે વહાં પે અબ હમારી સેવા કરને કે લિયે પુત્ર બન કે જન્મ લેતા, તો એ વ્યક્તિ આપણે ત્યાં પુત્ર બનીને આવે છે અને એ માતા પિતાની સેવા કરે. આપણે આ જન્મમાં આપણે કોઈની સેવા કરી હોય તો એવા ભાગ્યશાળી એવો પુત્ર આપણને પ્રાપ્ત થાય. જે જે ઓલી પુંડલિક છે ને, પુંડલિકે કેવી સેવા કરી માતા પિતાની, બહુ અનન્ય ભાવથી એના માતા પિતાની સેવા કરી, અને એની માતા પિતાની સેવા જોઈને ભગવાન સામેથી આવ્યા ને દર્શન આપવા માટે. નાનકડી ઝૂંપડી, ઓ છોટી સી કુટિયા, ભગવાન અંદર તો આ નહીં સકે, તો દ્વાર પે ખડે હૈ ઓર વો પુંડલિક અપને માતા પિતા કી સેવા કર રહા હૈ. ભગવાન એને દર્શન કરવા માટે, દર્શન આપવા માટે આવ્યા, દ્વાર ઉપર ઉભા છે અને આ માતા પિતાની સેવા કરે છે. પુંડલિક કહે છે પ્રભુ આપ તો મને માતા પિતાની સેવાના નિમિત્તે આપ અહીંયા પધાર્યા છો મને દર્શન આપવા માટે, તો મારી પહેલી ફરજ છે કે માતા પિતાની હું સેવા પૂર્ણ કરું, એમ કરો આપ ત્યાં ઉભા રહ્યો. અને ઓલા પુંડલિકને શું કર્યું, એણે એક ઈંટ હતી એ ઈંટ નો આમ ઘા કર્યો ફેંકો કે આ ઈંટ ઉપર ઉભા રહ્યો, અને હવે ભગવાન એ ઈંટ ઉપર ઉભા થઈ ગયા, એની વાટ જુએ છે. ઈંટ માંથી થયું વીટ અને વીટ થી થયું વિઠોવા. ઉભા ઉભા ભગવાન થાકી ગયા અને કટી ઉપર હાથ રાખી દીધો. આજ ભી દેખો પંઢરપુર મે જાઓ, વિઠ્ઠલનાથજી હાથ કટી પે હાથ હૈ ઓર ખડે હૈ, અને કટી ઉપર હાથ રાખીને ઉભા જેને કહે છે કે જે મારો આશ્રય કરે છે ને જે માતા પિતાની સેવા કરે છે ને મારો મારામાં પ્રેમ રાખે છે એને સંસાર તો પટી સુધી જ છે. એ ઈંટ માંથી વીટ અને એ વિઠ્ઠલનાથજી એ વિઠોવા, એ માતા પિતાની સેવાથી ભગવાન સામે ચાલીને એને દર્શન આપવા માટે આવ્યા. એવો સંસ્કાર એ પુત્ર કે જ્યારે આપણે કોઈની સેવા કરી હોય નિષ્કામ ભાવથી, તો એવો એ વ્યક્તિ એ પુત્ર બનીને આવે છે ને સેવા કરે છે. વિત્રાસુરનો ભગવાને ઉદ્ધાર કર્યો એની સાથે જ અહીંયા છઠ્ઠા સ્કંદને આપણે વિરામ આપીએ, સાતમા સ્કંદમાં પ્રવેશ કરીએ. બોલીએ શ્રી ભાગવત ભગવાન. સાતમો સ્કંદ ઉતી લીલા અને પંદર અધ્યાય. શ્રી વલ્લભાચાર્યજીએ બતાવ્યું ઉત્યહ કર્મ વાસના. ત્રણ પ્રકારની વાસનાઓ, સદ વાસના, અસદ વાસના ઓર મિશ્ર વાસના.
દેવતાઓની સદવાસના, અસુરોની અસદવાસના અને મનુષ્યોની મિશ્ર વાસના. અહીંયા સાતમા સ્કંદના પ્રારંભમાં જ પરીક્ષિતજીએ શુકદેવજીને પ્રશ્ન કર્યો કે આપે આજે જે મને કથા સંભળાવી, મને સંશય થાય છે કે શું ભગવાન પક્ષપાતી છે? દેવતાઓનો પક્ષ લે છે અને અસુરોનો સંહાર કરે છે, ક્યાં ભગવાન પક્ષપાતી છે? શુકદેવજી સમાધાન કરે છે, રાજન ભગવાન તો નિર્ગુણ સ્વરૂપ છે, પ્રકૃતિ સે પર હે, ઓર દેવ ઓર દાનવ તો માયા કે ગુણો કે આધીન હોકર એક દૂસરે કે સાથ યુદ્ધ કરતે હૈ. પરીક્ષિત નું સમાધાન કરવા માટે શુકદેવજીએ એમના દાદા યુધિષ્ઠિરજીને રાજસુ યજ્ઞ ની કથા સંભળાવી. જ્યારે યુધિષ્ઠિરજીએ રાજસુ યજ્ઞ કર્યો અને ભગવાનની દિવ્ય વિભૂતિઓનો યજન કર્યો અને એ સભામાં શિશુપાલ ક્રોધિત થયો અને શિશુપાલે ભગવાનને ગાળો આપવા લાગ્યો કે આ ગ્વાલા ગોવાળિયાની શું પૂજા કરો છો? આટલા મોટા મોટા સંતો ઋષિઓ બેઠા છે, પૂજા કરો તો એની કરો. ભગવાને પણ એની માતાને વચન આપ્યું હતું કે ભાઈ આના દિવસના 100 અપરાધ સુધી હું આને ક્ષમા કરી દઈશ. ભગવાન શાંતિથી સાંભળે છે, એક પછી એક અપશબ્દ ગાળો ભગવાનને કહેવા લાગ્યો. 100 ગાળ પૂરી થઈને ભગવાને પોતાના સુદર્શનથી શિશુપાલનો સંહાર કર્યો. એ જ શિશુપાલમાંથી એક દિવ્ય તેજ પુંજ નીકળીને ભગવાનના શ્રીવિક્રમમાં સમાવિત થઈ ગયો. શિશુપાલનો ઉદ્ધાર થયો અને પછી યુધિષ્ઠિરને સંશય થયો કે આ જે ભગવાનને ગાળો આપતો હતો, દ્વેષ ભાવ રાખતો હતો, તો એ શિશુપાલનું દિવ્ય તેજ પુંજ એ તેજ ભગવાનના શિવ વિગ્રહમાં કેમ સમાવિત થયું? હવે યુધિષ્ઠિરજીએ નારદજી સાથે સત્સંગ કર્યો. નારદજી સમજાવે છે, રાજન આ ભગવાન જે અસુરોને મારે છે એ મારવું પણ ભગવાનની એક પ્રકારની કૃપા જ છે. ભગવાનની દ્રષ્ટિમાં ભેદ નથી. અને આ શિશુપાલ કોણ છે ખબર છે? આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. આ પૂર્વમાં તો ભગવાનનો જ દ્વારપાલ હતો. અને કથા સંભળાવી કે ભાઈ જ્યારે સંત કુમારો આવ્યા હતા, એમણે અપરાધ કર્યો, જય વિજયને શ્રાપ આપ્યા અને એ જ જય વિજય પહેલા જન્મમાં હિરણ્યાક્ષ અને હિરણ્યાકશિપુ થયા, બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ થયા અને ત્રીજા જન્મમાં શિશુપાલ અને દંતવક્ત્ર થયા. એ સમયમાં હિરણ્યાક્ષનો તો ઉદ્ધાર ભગવાન વરાહે કરે, હિરણ્યાક્ષને માર્યો અને હિરણ્યાક્ષ મર્યો ત્યારે એના ભાઈ હિરણ્યાકશિપુને બહુ ક્રોધ આવ્યો. નારદજીએ કીધું એ જ હિરણ્યાકશિપુના ઘરમાં એને ત્યાં ભગવાનનો અનન્ય ભક્ત પ્રહલાદનો જન્મ થયો. યુધિષ્ઠિરજી કહેતે હૈં હે પ્રભુ મને પ્રહલાદજીનું ચરિત્ર સંભળાવો. નારદજી કહે છે આ હિરણ્યાકશિપુ પોતાના ભાઈનો વેર લેવા માટે કઠોર તપ કરવા માટે વનમાં ગયો અને જ્યારે એ વનમાં ગયો ત્યારે પાછળથી દેવતાઓ ઇન્દ્ર કયાદુ એની પત્ની એનું હરણ કરીને લઈ ગયા. ત્યાં જ નારદજીએ ઇન્દ્રને રોક્યો કે અરે તમે આ કોને મારવાની વાત કરો છો? આના ગર્ભમાં તો ભગવાનનો અનન્ય ભક્ત છે. નારદજીએ કયાધુની રક્ષા કરી, નારદજી સાથે કયાધુનો સત્સંગ થયો અને એ જ સત્સંગ જે એમના ગર્ભમાં બાળક હતું એ બાળકે બધું સાંભળ્યું. એટલે ગર્ભવતી મહિલાઓ ને જેટલું સત્સંગ ભાગવત ગીતા રામાયણ સદગ્રંથોનું સેવન કરે, સંતોનું સંગ કરે, તો જન્મથી ગર્ભથી જ એના ભક્તિના બીજ દ્રઢ થઈ જાય છે. પ્રહલાદજીને ગર્ભથી જ નારદજી જેવા સંતનો સંગ મળ્યો. હવે ઓલો હિરણ્યાકશિપુ તો વનમાં ગયો, કઠોર તપસ્યા કરી, બહુ ભયાનક તપસ્યા કરી. બ્રહ્માજી આવ્યા દર્શન દેવા માટે. હા પુત્ર નેત્ર ખોલો, કહો ક્યાં ચાહીએ? હિરણ્યાકશિપુ કહે છે જો
પ્રભુ આપ મારા પર પ્રસન્ન હો, ને કઈક વરદાન જ આપવા માટે આવ્યા છો તો એવું વરદાન આપો કે હું અમર થઈ જાઉં. બ્રહ્માજી કહે છે અમરત્વનો આશીર્વાદ હું તને ન આપી શકું, કારણ કે હું અમર નથી. એવું માંગ કે કઈક મારી રેન્જમાં હોય. તું માંગે છે અમરત્વ, અમર તો હું એ નથી, તો હું તને અમરત્વનો આશીર્વાદ ક્યાંથી આપું? અચ્છા એવું છે, તો એમ કરો ન હું સવારે મરું ન રાત્રે મરું. અચ્છા ચલો ઠીક છે, ના ઘરની અંદર મરું ના ઘરની બહાર મરું, દિયા, ના જલમાં મરું ના જલની બહાર મરું, દિયા, ના અસ્ત્ર સે મરું ના શસ્ત્ર સે મરું, દિયા, ના આકાશ મે મરું ના પૃથ્વી મે મરું, દિયા. બહુ લાંબી લિસ્ટ, આખી ફાઇલ હતી એની પાસે, અને એકદમ લીગલી બ્રહ્માજીને સાઇન લીધી એને, એક એક ડોક્યુમેન્ટ પર સાઇન કરતા જાઓ. ના ઘરની અંદર, ના ઘરની બહાર, ના ઉપર, ના નીચે, ના પાણીની અંદર, ના પાણીની બહાર, ના અસ્ત્રથી, ના શસ્ત્રથી. ઇન શોર્ટ, આપના બનાવેલી સૃષ્ટિનો કોઈ પણ વ્યક્તિ જીવ મને મારી ન શકે. દિયા જા. હવે ઓલાને વરદાન મળ્યો અને વરદાન લઈને ઘરે આવ્યો. શક્તિ ની વૃદ્ધિ થઈ, અહંકાર વધ્યો, અને હવે જ્યાં જ્યાં યજ્ઞ થતા હતા યજ્ઞ બંધ કરાવી દીધા, કે જે સૌથી શક્તિશાળી હોય એને જ ભગવાન કહેવાય. તમે કયા વિષ્ણુ ની પૂજા કરો છો, યજ્ઞ આપો છો? સૌથી શક્તિશાળી હું છું. જો પૂજા યજ્ઞ જે પણ કરવું હોય એમાં મારા નામનું ઉચ્ચારણ થવું જોઈએ, નહીં તો આ યજ્ઞ બંધ કરો. ઋષિ મુનિઓનો ત્રાસ થયો, ગભરાવા લાગ્યા. ગજબ આતંક ફેલાવી દીધો. હવે આજ કયાદુનો પુત્ર પ્રહલાદ, એ પ્રહલાદ સૌથી નાનો પુત્ર. એના ચાર પુત્ર, લાદ, અનુલાદ, સહલાદ અને પ્રહલાદ. અને પ્રહલાદ સૌથી નાનો એટલે બહુ વિશેષ પ્રેમ. વિચાર્યું કે હવે આને કઈ રાજનીતિ શીખવાડવી જોઈએ. ગુરુપુત્ર શંડ અને અમરકને 5 વર્ષનો પ્રહલાદ સોંપ્યો અને કહ્યું કે આને રાજનીતિ શીખવાડો. એ શંડ અમરક એને લઈ ગયા પાઠશાળામાં. બધા ઋષિ કુમારો બેસે, રાજનીતિની શિક્ષા આપે, શસ્ત્ર વિદ્યાની શિક્ષા આપે. હવે જેને ગર્ભથી જ ભક્તિ નીતિ શીખી લીધી હોય એ રાજનીતિ શું શીખવાનું? ગુરુ શીખવાડે, આમ બેઠા રહે, કઈ સાંભળે નહીં. ને પછી એના સખાઓ ઋષિ કુમારો બેઠા હોય એની સાથે સત્સંગ કરતા રહે. સારા ગ્રંથોમાં વાંચવા એમને ગમે. થોડો સમય થયો, પ્રહલાદ મહેલમાં આવ્યા, પૂછ્યું બેટા ક્યાં શીખા? પિતાજી મેને તો જાના હૈ કે ઇસ સૃષ્ટિ કી સંરચના કરને વાલે, ઇસકો ચલાને વાલે, ઇસકો સ્થિત બનાને વાલે, જિસકે દ્વારા હમારે શરીર મેં ચેતના હૈ, વહ પરમ સત્તા ભગવાન શ્રી કૃષ્ણ હૈ, વિષ્ણુ હૈ, ઉસકે ઉપર ઓર કોઈ સત્તા નહીં હૈ. હવે એના દુશ્મનની વાત સાંભળી ઓલાને ક્રોધ આવ્યો. અરે આ શું બોલે છે? શંડમરકને બોલાવ્યા, અરે યે ઇસકો ક્યાં શીખા દિયા? રાજન અમે આ વાત નથી શીખવાડી. જુઓ જાઓ, દેવદૂતો મારા વિરોધમાં કાન આના ભરે છે, ધ્યાન આપો, ફરીથી શીખવાડો. પાછા લઈ ગયા, ફરીથી રાજનીતિની વાત કરી, પણ એ તો પ્રભુના અનન્ય ભક્ત છે. થોડા સમય રહ્યા પાઠશાળામાં, પાછા આવ્યા મહેલમાં. પિતાએ પૂછ્યું બેટા ક્યાં શીખા? પ્રહલાદ કહેતે હૈ પિતાજી મેને તો એક વાત જાની હૈ કે વહ સર્વ સત્તા વહ સત સ્વરૂપ ભગવાન તો વ્યાપક હૈ, હર જગહ હૈ, પર ઉસકે દર્શન કરને કે લિયે જીવ કે હૃદય મેં ભક્તિ હોની ચાહિયે. ઓર તો ઓર પિતાજી, ભક્તિ ભી એક નહીં હૈ, 9 પ્રકાર કી ભક્તિયાં હૈ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ મા. આ 9 પ્રકારની ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય છે. અને જ્યાં ભક્તિની વાત આવી, ઓલાને હિરણ્યકશિપુને ગુસ્સો આવ્યો, અસુરને સોંપે કે આને મારી નાખો, આવો પુત્ર મને નથી જોતો. અને હવે જેની રક્ષા ભગવાન કરતા હોય એને કોણ મારી શકવાનું? અસુરોએ નાના પ્રકારના સાધનો કર્યા, પહાડથી ફેંક્યો, હાથીઓના વચ્ચે છોડ્યા,
विषयुक्त सर्पताए सर्पनी वच्चे छोड़ा बधी जग्याए भगवान एमनी रक्षा करी અને હવે ઓલી હોળીકા આવી નિર્ણય કીધું કે મને વરદાન છે હું એને અગ્નિમાં લઈને બેસી જઉં હું તો પડીશ નહીં આ પડી જશે લાકડીઓ ભેગી કરી ને ઓલો પ્રહલાદને ખોડામાં લઈને એ હોળીકા બેસી ને જ્યાં બેઠી અને એ લાકડાની સાથે એ પણ બળવા લાગી બચાવો 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 અરે આ બ્રહ્માજી આ જે વરદાન આપ્યું એ ખોટો છે ત્યાં જ આકાશવાણી થઈ અમારો વરદાન ખોટો નથી તે ભગવાનના અનન્ય ભક્તને મારવાનો પ્રયાસ કર્યો છે એ અગ્નિ તો અમે તારી રક્ષા કરવા માટે તને એનો વરદાન આપ્યો હતો હવે ઓલા પ્રહલાદને લઈને મહેલમાં આવ્યા એ બધા સેવકો કહેવા લાગ્યા મહારાજ અમે બહુ પ્રયાસ કર્યો પણ આ મરતો નથી કોઈ કે એક દેવી તત્વ આની રક્ષા કરે છે હિરણ્યકશિપુને ક્રોધ આવ્યો તને કોનો આટલો વિશ્વાસ છે તને ડર નથી લાગતો તને મૃત્યુથી ડર નથી પિતાજી મૃત્યુથી શું ડર છે જેનું જન્મ છે એનું મૃત્યુ છે મૃત્યુ તો એક દિવસ થવાનું છે પછી ડર છે નો અને ડર પણ એને હોઈ શકે જે ભગવાનથી પોતાને જુદો માને મારા ભગવાન મારા ઈશ્વર તો મારી સાથે છે બધી જગ્યાએ મારા ભગવાન છે ઈ મારી રક્ષા કરે છે ક્યાં છે તારા ભગવાન પિતાજી આપ કહો છો ક્યાં છે હું આપને પૂછું છું કે ક્યાં નથી આપનો પ્રશ્ન જ ખોટો છે સંસારના કણ કણમાં ભગવાન રહેલો છે એની ઈચ્છા વગર તો એક પાંદડું પણ હળતું નથી તને બધી જગ્યાએ તારા ભગવાન દેખાય છે તો કે આ બધી જગ્યાએ મને મારા ભગવાન દેખાય છે કે આ મહેલમાં તને તારા ભગવાન દેખાય છે તો કે હા મહેલમાં ભગવાન મારા દેખાય છે આ જેટલા પણ અસુરો અહીંયા ઉભા છે એ અસુરોમાં મને મારા ભગવાન દેખાય છે મહેલના એક એક સ્થાન પર કણ કણમાં ભગવાન છે કે બધી જગ્યાએ તને તારા ભગવાન દેખાય આ ખંભમાં તને તારો ભગવાન દેખાય છે કે હા મને ખંભમાં મારો ભગવાન દેખાય છે અને હવે ઓલ્યા ગદા ઉપાડી અને ગદા ઉપાડી ને જોશથી બોલ્યા કે હે પ્રહલાદ જો તારો ભગવાન આની અંદર હોય તો એને કઈ જાય નીકળી જાય તો આજે મારા ક્રોધની પ્રચંડ જ્વાલા એને બાળી નાખી ગદા ઉપાડી ખંભમાં પ્રહાર કર્યો અને જેમ ખંભમાં પ્રહાર થયો ધડ 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 કરતો અવાજ પ્રગટ થયો નરસિંહ ભગવાન એમાંથી પ્રગટ થઈ ગયા ગુડ 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 ખંભ ફાડ કે પ્રગટે ના ખંભ ફાડ કે પ્રગટે ના ધક 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 જય જય હરિ હરિ જય જય નર હરિ હિરણ્યકશિપુ પકડ્યો હાથ હિરણ્યકશિપુ પકડ્યો હાથ લંબ ભુજાકર પકડી લ્યો પ્રભુ લંબ ભુજાકર પકડી લ્યો લંબ ભુજાકર પકડી લ્યો